નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફિલ ફિઝિક્સ વિથ સંજય નકુમ. આઈ હોપ કે તમે રોજના રોજ લેક્ચર બધા જોતા જશો, બરાબર. અને હું એમસીક્યુ સોલ્વ કરાવું એની પહેલા તમે જાતે એમસીક્યુ સોલ્વ કરતા જશો, બરાબર. ચાલો આપણે જઈએ આપણી મૂળભૂત સફર એક એમસીક્યુ સોલ્વિંગની, બરાબર. ચાલો આપણે લાસ્ટ ટાઈમ એઆઈપીએમટી ના 2010 ના એઆઈપીએમટી પ્રી ના 2010 ના આપણે કરેલા, બરાબર. હવે આપણે આજે ચાલુ કરીએ AIPMT મેન્સ 2010. પેજ નંબર બાળકો લખી લેજો. પેજ નંબર આજે છે એ છે 175. કયો પેજ નંબર છે? 175. પણ આજે MCQ છે એ આપણે કરીએ છીએ, જેની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર. કોઈ ચિંતાની તો હાલ જરૂર જ નથી. ઓકે, ચાલો જોઈએ MCQ નંબર 12. ड्यूटेरियम અને હિલિયમની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા અનુક્રમે 1.1 MeV અને 7 MeV છે. જ્યારે બે ડ્યુટેરિયમનું સંલયન થઈ એક હિલિયમ ન્યુક્લિયસની રચના થાય ત્યારે મુક્ત થતી સંલયન ઊર્જા શોધો. મતલબ આવું કંઈક કીધું છે આપણને 12મા એમસીક્યુમાં કે પ્રોસેસ શું છે. ડ્યુટેરિયમ ને હિલિયમની પ્રતિ ન્યુક્લિયોન બંધન ઊર્જા આપેલી છે અને બે ડ્યુટેરિયમનું સંલયન થઈ એક હિલિયમનું ન્યુક્લિયસ બને છે. મતલબ આવું કંઈક થાય છે 1H2 + 1H2 બંને મળીને 2He4 એટલે કે હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે, બરાબર. આવું કંઈક થાય છે. હવે આ બે બનાવે છે એમાં આપણને શું આપેલું છે? પ્રતિ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા આપેલી છે. કોની? EBN કેટલી આપેલી છે આપણને? 1.1 MeV. કોના માટે? 1H2 માટે 1.1 MeV, બરાબર. અને હિલિયમ માટે આપણને આપેલી છે 7 MeV, બરાબર. આ બે વસ્તુ આપણને આપેલી છે. હવે આપણને એવું કીધું છે કે હિલિયમ ન્યુક્લિયસની રચના થાય ત્યારે મુક્ત થતી સંલયન ઊર્જા શોધો. સંલયન ઊર્જા શોધવાની છે આપણે. શું થાય? તો સિમ્પલ છે કે જે પ્રક્રિયા થઈ, બરાબર, એ પ્રક્રિયામાં જે બંધન ઊર્જામાં જેટલો વધારો થયો હોય, બરાબર, શું બંધન ઊર્જામાં જેટલો વધારો થયો હોય એટલી ઊર્જા મુક્ત થાય. એકદમ સિમ્પલ છે, બરાબર. તો અહીંયા કેટલું બંધન ઊર્જામાં વધારો થાય છે એ આપણે શોધવાનું રહ્યું. તો જો પેલા બંને ન્યુક્લિયન આમાં બે છે, આમાં બે છે, બરાબર. આ બંનેમાં જે ટોટલ કેટલા છે? 4 ન્યુક્લિયન. આ ચારે 4 ન્યુક્લિયનની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયન દીઠ 1.1 MeV હતી. ચારે 4 ની 1.1 MeV હતી. અને હિલિયમ બન્યા પછી ચારે 4 ની કેટલી થઈ ગઈ? 7 MeV પ્રતિ ન્યુક્લિયન દીઠ. મતલબ એક ન્યુક્લિયનની આ ઊર્જા છે, બરાબર, બંધન ઊર્જા 7 MeV. તો હવે વાત કરીએ આપણે, તો આની 7 આની 1.1, તો બંધન ઊર્જામાં વધારો કેટલો થયો? બરાબર, પ્રતિ ન્યુક્લિયોન દીઠ 7 - 1.1 એટલે કેટલા થાય? તો કે 6 અને 5.9 MeV. આટલો એક ન્યુક્લિયનમાં આટલો વધારો થયો બંધન ઊર્જામાં, બરાબર. તો એકમાં આટલો થયો તો કુલ કેટલા છે? 4. તો કુલ વધારો કેટલો થાય? કેટલો થાય? તો કે 4 × 5.9. સિમ્પલ એકદમ. તો તમે 4 × 5.9 કરો તો આન્સર તમને મળશે 23.6 MeV. શું મળશે આન્સર? 23.6 એવું કઈ આપેલું છે. યસ, 12માં આન્સર છે 4. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. 13મો જો રેડિયો આઇસોટોપ નો ક્ષય નિયતાંક લેમ્બડા છે. જો A1 અને A2 એ અનુક્રમે T1 અને T2 સમયે એક્ટિવિટી હોય તો T1 - T2 સમય દરમિયાન ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? મતલબ T1 સમયે એક્ટિવિટી A1 છે, T2 સમયે એક્ટિવિટી A2 છે. તો T1 - T2 સમય દરમિયાન ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે? બરાબર. વેરી વેરી ઈઝી ક્વેશ્ચન. ચાલો આગળ જઈએ. તો આપણે ખાલી કરવાનું શું છે એ જોઈ લઈએ. તો ઓકે, આપણને શું આપેલું છે? તો કે A1 એક્ટિવિટી હતી કયા સમયે? T1 સમયે, બરાબર. એટલે હું લખી શકાય કે T1 સમયે એક્ટિવિટી A1 હતી, T2 સમયે એક્ટિવિટી A2 હતી. तो T1 माइनस T2 समय दरमियान क्षय पामता न्यूक्लियस की संख्या। तो आपणे पास सिंपल एकदम सूत्र छे, હું કયું સૂત્ર છે R = લેમ્બડા n, જેમાં n હું દર્શાવે તો કે આ એક્ટિવિટી હોય ત્યારે ન્યુક્લિયસ કેટલા ન્યુક્લિયસની સંખ્યા હોય ત્યારે એક્ટિવિટી R હોય, એનું સૂત્ર છે, બંનેનું રિલેટેડ બરાબર R is proportional to n। ओके तो आनी माटे हुं लखी शकाय, तो एनी माटे आपणे लखी शकीए के A1 बराबर लेम्बडा N1 लखी शकाय। शुं लखी शकाय? A1 बराबर लेम्बडा N1। क्या न्यूक्लियसनी संख्या कईक अलग हशे बराबर। चलो आपणी पासे शुं सूत्र छे? A1 बराबर लेम्बडा N1 सूत्र छे आपणी पासे बराबर। तो आनी माटे एवुं लखी शकाय A1 बराबर लेम्बडा N1 बराबर। ओके अने आनी माटे शुं लखी शकाय? आ शुं दर्शावे छे? आ ए दर्शावे छे के જ્યારે એક્ટિવિટી એટલે કે T1 સમયે જ્યારે એક્ટિવિટી A1 હતી બરાબર ત્યારે ન્યુક્લિયસની સંખ્યા કેટલી હતી? અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા N1 બરાબર। હવે વાત કરીએ T2 સમયે બરાબર, તો આની પરથી હું ન્યુક્લિયસની સંખ્યા કેટલી લખી શકું? A1 = લેમ્બડા N1 ઉપરથી, તો કે T1 સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા હતી A1 / લેમ્બડા। હવે વાત કરીએ સિમ્પલ એવી રીતે આની, તો A2 બરાબર હું લખી શકાય લેમ્બડા N2 बराबर। आ शुं दर्शावे? तो के T1 समये न्यूक्लियसनी संख्या N1 हती अने एक्टिविटी A1 हती, T2 समये न्यूक्लियसनी संख्या N2 हती अने एक्टिविटी A2 हती बराबर। तो T1 समये न्यूक्लियसनी संख्या N1 हती अने T2 समये न्यूक्लियसनी संख्या N2 કેટલી થઈ ગઈ? A2 બાય લેમ્બડા। સમજ પડે છે? તો T1 સમયે આટલી હતી, T2 સમયે આટલી હતી, તો T1 અને T2 બંને સમયની વચ્ચે કેટલા ક્ષય થયા એવું પૂછ્યું છે આપણને। तो T1 माइनस T2 समय नु पूछ्यु छे बराबर के T1 अने T2 बंनेनी वच्चे केटला क्षय थया, तो T1 वखते आटला हता, T2 वखते आ वखते आटला होय, तो T1 माइनस T2 समयमां केटला क्षय थया होय? तो सिंपल छे N1 माइनस N2 जेटला। तो तमे आ रीते गणतरी करी शको इज इक्वल टू 1/λ12 काढी लो A1 माइनस A2। समजाय शकाय? शुं समजाय शकाय के T1 समये न्यूक्लियसनी संख्या ए एटली हती बराबर A1 बाय लेम्बडा जेटली अने T2 समये केटली थई गई? A2 बाय लेम्बडा जेटली। T1 समये आटली हती, T2 समये आटली थई गई बराबर। तो T2 समये आटली घटी गई, तो T1 थी T2 मां केटली घटी गई केम खबर पड़े आपणने? तो बंनेनी बादबाकी कर नाखीए तो आपणने शुं खबर पड़ी जाय के भाई आटली एनी संख्या घटी गई, मतलब आटलो आटला न्यूक्लियसनो क्षय थई गयो। क्लियर? तो आंसर शुं आवशे? 13/2। क्लियर? चलो आगे जाइए। 14मो જોઈએ યુરેનિયમ-235 વપરાતું હોય એવા રિએક્ટરમાં વિખંડન થતા મળતો પાવર 1000 કિલોવોટ છે બરાબર। તો યુરેનિયમ-235 નું પ્રતિ કલાક ક્ષય પામતું દળ કેટલું છે? બહુ જ ટ્રિક ઇક્વેશન છે અને બહુ જ ટ્વિસ્ટ છે। તમને ડાયરેક્ટ પહેલો વિચાર એવો જ આવશે કે આપણે યુરેનિયમ-235 ની માત્રા શોધવાની છે। શું? યુરેનિયમ-235 ની માત્રા એટલે કે આપણે આવું કીધું છે કે પાવર કેટલો છે આપણી પાસે? આપણે પાવર તો બહુ જ છે, पावर नो सवाल ज नथी। रिएक्टर ना पावर नी बात करिए तो शुं छे पावर? आपणे कीधो छे 1000 किलोवोट बराबर। केटलो छे? 1000 किलोवोट छे बराबर, मतलब 1000 जूल पर सेकंड जेटली ऊर्जा रिएक्टर उत्पन्न करे छे बराबर। तो एवुं कहे छे के યુરેનિયમ-235 નું પ્રતિ કલાક ક્ષય પામતું દળ કહે છે યુરેનિયમ-235 નું વિખંડન કરી અને કેટલા યુરેનિયમ નું વિખંડન કરવાથી આપણને આટલી ઊર્જા મળે એવું નથી કીધું। સમજાય છે? કેટલા યુરેનિયમ નું વિખંડન કરવાથી એટલી ઊર્જા મળે એવું નથી કીધું। હું કીધું છે ક્ષય પામતું દળ કેટલું છે, મતલબ જે એક ન્યુક્લિયસ નો થાય ત્યારે દળ ક્ષતિ આપણને મળે, તો એ જે દળ ક્ષતિ છે એ કુલ દળ ક્ષતિ શોધવાની છે કે એક કલાકમાં કેટલી દળ ક્ષતિ થતી છે એકચ્યુઅલમાં। સમજાય છે? એવું કહે છે, એટલે આમાં આપણે કન્ફ્યુઝ થવાનું નથી। तो चलो आने आपणे बात कर लीए। किलो छे एटले आने शुं लखी शकाय? आ 1000 एटले 3 अने किलो ना 3 छे, टोटल तो केटलुं थाय 10⁻⁶ वोट एटले जूल पर सेकंड। तो कुल केटली ऊर्जा उत्पन्न थाय छे? 10⁻ जूल पर सेकंड एक सेकंड में। आपणे वात करी छे प्रति कलाकनी, तो एक सेकंड में 10⁻ जूल होय बराबर। तो आपणे एक कलाकनी अंदर केटली ऊर्जा थाय? तो तमारी पासे आ छे, तो आपणे शुं करीए? एक कलाक में उत्पन्न ऊर्जा केटली होय? तो E बराबर PT लखी शकाय? पावर गुणिया समय। पावर केटलो छे? 10⁻ जूल, समय 1 કલાક એટલે 3600 सेकंड बराबर કેટલો થાય 1 કલાક એટલે 3600 સેકન્ડ તો તમે લખી શકો કેટલા થાય 3600 એટલે આ 10 ની 6 છે અને 7 8 9 તો તમે લખી શકો 3.6 ગુણ્યા 10 ની 3 લાગળ લીધા ને એટલે કેટલા થાય 10 ની 9 જૂલ ક્લિયર તો કુલ આટલી ઊર્જા ઉત્પન્ન થાય છે કેટલી 3.6 ગુણ્યા 10 ની 9 जूल समझाय छे 3.6 गुणा 10 ની 9 जूल उत्पन्न થાય છે ऊर्जा બરાબર હવે આટલી ऊर्जा उत्पन्न થાય કેટલા 1 કલાક ની અંદર તો આટલી ऊर्जा કેટલો દળનો ક્ષય થાય ત્યારે આટલી ऊर्जा उत्पन्न થાય એ શોધવા માટે આપણે શું કરવું પડે તો આપણી પાસે સિમ્પલ સૂત્ર છે E = delta mc² તો delta m બરાબર હું લખી શકાય E/c² E કેટલો છે 3.6 ગુણ્યા 10 ની 9 ना छेद में c² એટલે 3 ગુણ્યા 10 ની 8 નો વર્ગ એટલે આપણને આન્સર શું મળશે તમે આનો કરી નાખો ડાયરેક્ટ એટલે 3.6 ગુણ્યા 10 ની 9 ના છેદ માં 9 ગુણ્યા 10 ની 16 તો શું આન્સર આવશે કરી આપણે કેલ્શિયમ માં 3.6 ગુણ્યા 10 ની 9 ભાગ્યા 9 ગુણ્યા 10 ની 10 સોરી 10 ની 16 છે હા तो आंसर आवे छे 4 गुणिया 10 ની -8 હું આવે છે 4 ગુણ્યા 10 ની -8 કિલોગ્રામ કિલોગ્રામ છે અને આપણને એમાં આપ્યું છે ગ્રામમાં આપ્યું ને માઇક્રોગ્રામમાં આપ્યું છે તો માઇક્રોગ્રામ પેલા ગ્રામમાં કરીએ તો શું થાય 1 કિલોગ્રામ એટલે 10 ની 3 ગ્રામ બરાબર તો આવું થાય 4 ગુણ્યા 10 ની -8 બરાબર અને માઇક્રોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે તો પેલાને ગ્રામમાં કરી દઈએ તો 10 ની 3 ગ્રામ बराबर तो आ केटला थया 4 गुणिया -8 + 3 એટલે કેટલા થાય 5 6 7 8 એટલે -5 ગ્રામ અને -6 કરી દઉં બરાબર હવે ક્યાં કરી દઉં આમાં અહીંયા જ કરી દઉં હાલો કરી દઉં તો કેટલા થાય 40 ગુણ્યા 10 ની -6 ગ્રામ એટલે કે 40 માઇક્રોગ્રામ સમજણ પડી તો 40 માઇક્રોગ્રામ શું છે 14 માં 3 तो 14 नो आंसर छे 3 क्लियर लखी लो थई गयो चलो तो आगळ वधीए ચાલો 15 મો જો રેડિયોએક્ટિવ આઇસોટોપ X નું અર્ધ આયુષ્ય 50 વર્ષ છે બરાબર કેટલું છે રેડિયોએક્ટિવ આઇસોટોપ X નું અર્ધ આયુષ્ય 50 વર્ષ છે હવે એ ક્ષય પામીને બીજો સ્થાયી તત્વ Y માં ફેરવાય છે એટલે X નો હું એમાં થાય છે X છે એનો ક્ષય થાય છે ધીમે ધીમે અને ક્ષય પામેલો ન્યુક્લિયસ જે છે એ કયા છે Y છે બરાબર તો બે તત્વો X અને Y એ આપેલા નમૂનાના ખડકમાંથી 1/15 ના ગુણાકારમાં મળે મતલબ કેટલું તો આ ખડકની ઉંમર કેટલી છે मतलब एक्स ने वाई जो है कितना 15 एमसीक्यू बराबर एक्स ने वाई नु प्रमाण कितना है 1/15 જેટલું बराबर કેટલું છે 1/15 આ બંનેનું પ્રમાણ છે આ બંનેનું પ્રમાણ છે એમને સમજતા કે x/y ગણિત આવી ગયું સાહેબ ગણિત નથી બેટા x/y = 1/15 પ્રમાણ છે એટલે આનો પ્રમાણનો મતલબ શું થાય તો એ જે સેમ્પલ લેવામાં આવેલું જે છે એ સેમ્પલની વાત કરીએ तो तुम्हारा हूं समझवानुं के टोटल आ बनेनु एकबीजानी सापेक्षमां प्रमाण केटलुं छे 1/15 मतलब 1 भाग x नो होय तो 15 भाग y ना होय 15 ना y ना 15 ની સામે x તો 1 જ હોય સમજાય છે પણ આ કોનો આ એકબીજાની સાપેક્ષમાં પ્રમાણ છે પણ આપણે આમ કુલ પ્રમાણ જોઈએ કે ભાઈ મે સેમ્પલ લીધું છે એ સેમ્પલમાં x કેટલું છે અને એ સેમ્પલમાં y કેટલું છે તો એ કેટલું હોય તો તમે x નું પ્રમાણ જોવો એવી રીતે તો x નું પ્રમાણ કેટલું હોય તો टोटल कितलू थाय 1/ आने आने तमे आ रीते लखो तो वधारे सारू पड़े तमने तमने समजाय वधारे आ रीते लखो ने तो एनु प्रमाण केवुं छे आ रीते लखो ने 1/y = 1/15 तो तमने ए वधारे रीते खबर पड़े कारण के तमे तो डायरेक्ट भागाकार समजो सीधा के सर आप भागाकार करने को सर x નું પ્રમાણ તમે કેટલું લઈ શકો થાય તો કુલ કેટલું છે 15 ને 1 16 બરાબર અને પોતે x કેટલું છે તો કે 1 સમજાય છે હવે તો x નું પ્રમાણ કેટલું થયું 1/16 હવે એવી રીતે y નું પ્રમાણ કેટલું થાય તો y કેટલો છે 15 અને છેદમાં કુલ કેટલું છે તો 15 ને 1 16 तो y નું પ્રમાણ કેટલું હોય 15/16 અને x નું પ્રમાણ 1/16 સમજ પડી તો એનો મતલબ એવો સમજવાનો કે શરૂઆતમાં હું એમ કહું કે શરૂઆતમાં 16 છે અને અત્યારે કેટલું છે 1 તો બાકીનું શું થઈ ગયું બધું ક્ષય પામી ગયું બરાબર તો આપણી પાસે સિમ્પલ સૂત્ર છે આપણે શું માપવાનું છે આયુષ્ય માપવાનું છે બરાબર ખડકની ઉંમર કેટલી છે અને x નું અર્ધાયુષ્ય આપણને આપેલું છે x જે છે એનું અર્ધાયુષ્ય કેટલું છે 50 વર્ષ બરાબર 50 વર્ષનું એનું આયુષ્ય છે હવે આપણી પાસે સૂત્ર છે ને આપણે આરામથી બે રીતે કરીએ કે એક તો આપણે ઓલો n = n0/2n છે એનાથી પણ કરીએ કે અને બાકી આપણું સૂત્ર જે છે એ સૂત્ર વાપરીએ આપણે n = n0e - λ t આ સૂત્ર છે ને બેટા જનરલ સૂત્ર છે બધામાં હાલે શું આ બધાયમાં હાલે બરાબર એટલે આ સૂત્ર વાપરીએ આને કઈ આને વાપરી તો આને બેસ્ટમાં બેસ્ટ બરાબર બાકી તમે પેલું n બરાબર વાળું સૂત્ર છે એ વાપરવા માંગતા હો तो ए पण वापरी शकाय एमां पण प्रॉब्लम छे आपणे दर वखते आनाथी करीए छीए एक वखत तमने एनाथी करीने बतावुं तो ई सूत्र शुं हतुं n बराबर n0/2n छे हूँ साइड में लखी नाखुं आ रीते 1/n बराबर एक ज थाय ने n0/2n एक ज थाय चलो तो आने शुं करी शकाय n0 नीचे लई लो तो n/n0e⁻n आ n शुं छे याद होवुं जोईए n = t ના છેદમાં t હાફ યાદ છે ને કેટલા અર્ધાયુ થયા એ બરાબર તો આપણે જો તમે n શોધો તો તમને કેટલા અર્ધાયુ થયા એ મળે બરાબર ચાલો તો n/n0 શું છે n/n0 એટલે x ની વાત કરી છે આપણે કોની માટે x માટે તો x માટે તમે જોવો તો x નું પ્રમાણ કેટલું છે 1/16 બરાબર મતલબ શરૂઆતમાં 16 છે અને અત્યારે 1 બરાબર એટલે એનું પ્રમાણ તમે n/n0 ડાયરેક્ટ તમે લખી શકો એનું પ્રમાણ અત્યારે 1/16 છે = 1/2n बराबर तो आ हूं थाय एक ना डायरेक्ट आनो आंसर लेवो ने तो एक हाराम हारी रीत कहू ने तो आने हाफ ना 1/2 ની ઘાત માં ફેરવી જો ને તો બેસ્ટ માં બેસ્ટ 16 છે એ 2 ની કેટલી ઘાત થાય 2 * 2 = 4 4 * 2 = 8 8 * 2 = 16 એટલે કેટલા છે 2 * 2 = 4 બરાબર 2 * 2 = 4 2 ની 2 ઘાત = 4 2 ની 3 ઘાત કેટલા થાય 8 બરાબર અને 2 ની 4 ઘાત તો આને તો હું લખી શકો 1/4 લખી શકો બરાબર કારણ કે 4 ઘાત કરો તો શું થાય 2 * 2 = 4 4 * 2 = 8 8 * 2 = 16 તો જો બંનેના આધાર સરખા હોય તો ઘાત પણ કેવી હોય સરખી મતલબ એવો થાય કે n = 4 હવે n બરાબર શું છે t/ મતલબ 4 અર્ધાયુ થયા બરાબર તો 4 અર્ધાયુ થયા તો n બરાબર શું છે t/t આપ બરાબર તો 4 અર્ધાયુ થયા હોય બરાબર તો કુલ સમય કેટલો છે t તો કુલ સમય t બરાબર કેટલા થાય અહીંયા લખો કે બેટા ઉપર તો દવાલો તમને કદાચ ના દેખાતું હોય તો કુલ કેટલા થાય t બરાબર n ટાઇમ્સ t હાફ તો કુલ ટાઈમ કેટલો થાય તો કે n ટાઇમ્સ t હાફ એટલે કે કેટલા 4 અર્ધાયુ એટલે કયો છે 50 વર્ષ તો કુલ કેટલો થાય 200 વર્ષ તો ખડકની ઉંમર કેટલી થઈ છે છે લખેલી છે જોનીરી 200 વર્ષ 15 માં શું આવશે 2 સમજાય છે આ રીતે કરીએ કે આનું ઓલી e⁻⁻t વાળી મેથડ છે એ બી બેસ્ટમાં બેસ્ટ એમાં બી સેમ જ છે ને એમાં ક્યાં આપણે છેલ્લે આન્સર 2n માં જ આવે ખબર છે ને આપણે શું આવે છે 2 - ઘાત આવે છે સેમ મેથડ જ છે કરવી તો કરીને બતાવી દઉં સેમ વસ્તુ છે લાવ કરીને બતાવી દઉં એટલે તમને ખબર પડે કે બે મેથડ કઈ થાય એમ તો બીજી મેથડની જોવો તો વાત કરીએ આપણે તો એમાં શું કરવાનું છે સેમ છે n = n0e⁻λt આમાં શું થાય n/n0 e⁻λt n/n0 છે 1/16 e⁻λt છે અને આપણે સીધા કરી દઈએ એટલે કે વ્યસ્ત લઈ લઈ તો 16 = e⁻λt બંને બાજુ શું લઈ લઈએ ln લઈ લઈએ ln ના લેવું હોય તો આને આપણે પહેલી મેથડમાં ફેરવવું હોય તો શું કરવું પડે તો આ સ્વરૂપમાં આવી જાય નકર આપણે આપણા સ્વરૂપમાં જ રાખીએ અત્યારે અને શું કરીએ કાંઈ ln 16 બરાબર λt બરાબર આનો ln લઈએ નેચરલ લોગ તો શું થાય t જે છે એ કેન્સલ થઈ જાય ને વધે શું λt ઘાત સ્વરૂપે આગળ આવી જાય ઘાત હોય બરાબર આપણે જોઈએ છે t તો t બરાબર શું થાય ln 16 ના છેદમાં λ તો t બરાબર શું થાય ln 16 ના છેદમાં λ એટલે શું થાય તો ln 2 × અર્ધાયુષ્ય એટલે 50 વર્ષ બરાબર चलो तो अपने टी है ना कितना मिलाना पड़ती जो ln 16 एटले 2.303 इंटू log 16 ln 2 एटले 2.303 इंटू log 2 2.303 तो बने में कैंसल थी जाए એટલે આપણે log સમજીને કરો तो પણ ચાલે बराबर तो ચાલો કરી લઈએ log સમજીને log 16 into 50 divided by log 2 એટલે આન્સર કેટલા આવે 200 વર્ષ तो આવી ગયો આન્સર 200 વર્ષ ક્લિયર तो તમે આ મેથડ થી કરો આ જનરલ મેથડ છે બધામાં હાલે બરાબર આ મેથડ એ બધામાં હાલે બરાબર આમાં બેમાં કઈ ફરક જ નથી આમાં શું છે કે n જે છે ને એ આપણને આવો પૂર્ણાંક મળે ને ત્યાં સુધી મજા આવે પણ જો અપૂર્ણાંક મળે ને તો પ્રોબ્લેમ થાય બરાબર तो એટલે આ સૂત્ર તમને અપૂર્ણાંક અહીંયા n જો અપૂર્ણાંક મળ્યો હોય ને તો તમને થોડું કેમ લાગે આવું કેવું થયું આ બધું કેવું આવ્યું આમાં એવું કઈ મગજ મારી નહીં આ જનરલ ફોર્મ્યુલા છે બધાયમાં ચાલે ક્લિયર ચલો આગળ જઈએ સમય કેમ હોય છે ને ખબર નથી પડતી ચાલો 16મો જો કે એક ન્યુક્લિયસ છે nxm બરાબર 9xm નહીં 9xm ને એ ચેનલ છે આવું છે mxn न्यूक्लियस एक आल्फा कण અને બે બીટા કણનો ઉત્સર્જન કરતો પરિણામ સ્વરૂપે ન્યુક્લિયસ આ સેમ ક્વેશ્ચન આપણે ક્યાં જોઈએ તો હમણાં 8 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો ખબર છે તો ગમે ત્યારે આલ્ફા કણ કરતા બીટા કણની સંખ્યા ડબલ હોય બરાબર આલ્ફા અને બીટા બંને કણનો ઉત્સર્જન થતું હોય પણ આલ્ફા ની કરતા બીટા માઈનસ 6 બરાબર એની જો સંખ્યા ડબલ હોય બરાબર આલ્ફા કરતા બીટા બમણા હોય तो ये न्यूक्लियस हमेशा जनक नो आइसोटोप ज होय क्लियर छे हूं होय हमेशा जनक नो आइसोटोप ज होय चलो तो आपने एवं कीधुं छे एवं करीए आपणे बीजी काई मगजमारी कर्या वगर 16 बराबर हूं छे m x n n ज छे ने भाई बराबर एमांथी एक आल्फा हूं थाय छे एक आल्फा ने बे बीटा मतलब तमे समजी शको 2h4 एक आल्फा अने बे बीटा एटले 2 टाइम्स -1 बीटा 0 आ उत्सर्जन थाय बराबर तो आ શું હોય છે અહીંયા ઈ ન્યુક્લિયસ કેવું હોય છે તો આપણને એ જોવાનું છે આપણે ચાલો ઓપ્શન આપણને આની જેવા આપેલા છે બધા એકરખા તો પહેલી વાત તો એ કે શું કરવાનું છે ચાલો n છે પહેલા પ્રોટોનની સંખ્યા આ બાજુ 2 -2 0 મતલબ અહીંયા કેટલી હોય n જ હોય તો જ બે બાજુ સરખી થાય આ બાજુ n આ બાજુ પણ n કારણ કે આ બધો 0 થઈ ગયા ચાલો હવે ઉપરની વાત કરીએ તો આ કેટલા છે 4 અને આ 0 मतलब 4 आनी पाए लई गयो तो आ કેટલા હોય m-4 હોય m-4 એટલે કેટલા થાય હવે જો તો m-4 + 4 0 મતલબ બધું ખાલી m આ બાજુ કેટલું છે તો કે ખાલી m એનો મતલબ આ હું આવી ગયું m-4 ને નીચે n હવે જો પ્રોટોનની સંખ્યા સરખી હોય તો તત્વ તો ઈડું જ રહે ખાલી કહેવાય હું કે એ જનકનું આઇસોટોપ છે ક્લિયર તો આ જે છે આપણો આન્સર એવો કયો આન્સર છે 3 16 માં 3 क्लियर है ओके चलो आगे जाइए 17मो જોવો એમાં કીધું છે બે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ p અને q ના નમૂનાનું સ્થાયી ન્યુક્લિયસ r માં ક્ષય પામે છે શું થાય છે સ્થાયી ન્યુક્લિયસ r માં ક્ષય પામે છે તો t = 0 સમયે p ના 4n0 અણુઓ અને q ના n0 છે બરાબર એટલે કે p અને q બે જે નમૂના જે છે બરાબર એક નમૂનાની અંદર બે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે બરાબર એક નમૂનાની અંદર બે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે p અને q જે છે ક્ષય પામીને કયો ન્યુક્લિયસ બને છે r ન્યુક્લિયસ બને છે બરાબર જો t = 0 સમયે p જે છે બરાબર એના અણુ કેટલા છે 4n0 અને q છે એના અણુ છે n0 + p નું આપણને અર્ધાયુષ્ય 1 મિનિટ આપ્યું છે અને q નું 2 મિનિટ આપ્યું છે तो प्रारंभ में नमूना आर ना कोई अणु होता नहीं टी बराबर 0 समय आपने जे आप्युं छे ए ज छे बराबर ज्यारे पी अने क्यू ना न्यूक्लियस संख्या समान छे तो आर में हाजर न्यूक्लियस संख्या केटली छे बराबर आपनु छे आ थोड़ी प्रिंटिंग मिस्टेक छे बराबर आने हकीकत में शुं लखाय प्रारंभ में नमूना आर ना कोई अणुओ नथी बराबर न्या फूल स्टॉप तो एवुं पूछे छे के ज्यारे पी अने क्यू ना न्यूक्लियस संख्या समान होय तो हार में हाजर न्यूक्लियस संख्या કેટલી છે એમ પૂછવાનું હોય પણ આ જે છે ને આ મિસ્ટેક છે ના કારણે આવે છે તો કે એલન નું બધું મોટા ભાગનું જે બધું મટીરીયલ જે છે એ બધું ઇંગ્લિશ માં હોય છે બરાબર અને એ ઇંગ્લિશ નું મટીરીયલ જ્યારે ગુજરાતી માં કન્વર્ટ થાય છે ને બરાબર ત્યારે એ લોકો ગુજરાતી માં આવા બધા લોચા મારે છે બરાબર તો તમારે શું કરવાનું છે જ્યારે p અને q ના ન્યુક્લિયસ સંખ્યા સમાન હશે ત્યારે r માં હાજર ન્યુક્લિયસ ની સંખ્યા કેટલી છે ઈ આપણે ચેક જોવાનું છે બરાબર અથવા ચેક કરવાનું છે જે બી સમજો તે ચાલો તો 17મો એમાં શું કીધું છે આપણને કે p ન્યુક્લિયસ છે q ન્યુક્લિયસ છે બરાબર બે અલગ અલગ છે આની સંખ્યા કેટલી છે 4n0 છે આની સંખ્યા છે n0 છે ઈ બંને ક્ષય પામીને હેમાં થાય પામે છે ક્ષય r માં મતલબ બંને ક્ષય પામીને r ન્યુક્લિયસ બનાવે છે ક્લિયર છે હું બનાવે છે p અને q ક્ષય પામીને r ન્યુક્લિયસ બનાવે છે બરાબર તો p ને q ક્ષય પામીને r ન્યુક્લિયસ બનાવે છે અહીં સુધી આપણે ક્લિયર છે હવે એવું કીધું છે કે જ્યારે p અને q બંનેના અણુઓની સંખ્યા સમાન હશે ત્યારે r આમાં હાજર ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે ત્યારે r ના જે ન્યુક્લિયસ છે એની સંખ્યા કેટલી છે આવો આપણને પૂછ્યું છે તો આપણે મેથેમેટિકલ જે છે આ બરાબર એ રીતે કરીએ તો આપણને આન્સર તરત જ આપણને મળી જાય બરાબર અને જો લોજિકલી તમે કરો તો પણ આન્સર આપણને એક રીતે બહુ મસ્ત મળી જાય જો હવે વાત કરીએ તો p જે છે એનો અર્ધાયુ કેટલો છે t હાફ ઓફ p બરાબર એનો અર્ધાયુ કેટલો કીધો છે આપણને એનો છે 1 મિનિટ ઓજો છે 1 મિનિટ અને q નો કેટલો છે 2 મિનિટ બરાબર ચાલો તો આપણે અણુઓની સંખ્યા જોઈએ બરાબર કોની અણુઓની સંખ્યા p ની અને અણુઓની સંખ્યા q ની બરાબર તો આપણને ખબર છે કે એક અર્ધાયુ જાય ત્યારે શું થાય તો કે ન્યુક્લિયસની સંખ્યા જેટલી હોય એના કરતા અડધી થઈ જાય બરાબર તો વાત કરીએ તો કે t 0 સમય ઉપર આ લોજિકલી જોઈએ છે આપણે બરાબર લોજિકલ મેથડ કોઈ મગજમારી વગરની t 0 સમયે p માં ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે 4n0 અને q માં કેટલી છે n0 બરાબર આનું અર્ધ આયુષ્ય 1 મિનિટ છે અને આનું અર્ધ આયુષ્ય 2 મિનિટ છે બરાબર તો t 1 મિનિટ થશે બરાબર શું 1 મિનિટ બરાબર મિનિટમાં જ છે તમે લખતો નથી બરાબર તમે સમજી લેજો t 1 મિનિટ છે ત્યારે આનું શું થાય તો જેટલા છે એના અડધા થઈ જાય 2n0 આની વાત આપણે કરવાની આવે નહીં કારણ કે હજી આનું અર્ધ આયુષ્ય પૂરું થયું નથી એનું ક્યારે થાય t 2a આના બે અર્ધાયુષ્ય પૂરા થઈ ગયા કેટલા થયા બે છે એની બેના અર્ધા થઈ ગયા એટલે 1n0 અને આનું એક અર્ધાયુષ્ય પૂરું થયું એટલે કેટલા થાય n0/2 બરાબર હવે એમ જ t 3a જોવો તો આના પાછળ એક અર્ધાયુષ્ય પૂરું થઈ ગયું એટલે આ થાય n0/2 આનું કાંઈ કહેવાય નહીં કારણ કે એનો 2 મિનિટ છે એની પછી જોઈએ તો 4 આના કેટલા થઈ ગયા છે n0/4 આના કેટલા થઈ ગયા છે અત્યારે n0/2 છે તેના અડધા એટલે n0/4 મતલબ t 4 એટલે કે 4 મિનિટ 4 મિનિટે બંનેના ન્યુક્લિયસની સંખ્યા કેવી થઈ ગઈ સરખી થઈ ગઈ સમજાય છે બંનેમાં જે અવિભાજિત ન્યુક્લિયસ છે એની સંખ્યા કેટલી થઈ ગઈ સરખી થઈ ગઈ બરાબર હવે તો એ 4 મિનિટ આપણને ખબર પડી ગઈ તો હવે આ સમયે હાજર ન્યુક્લિયસ એટલે કે r જે છે એમાં હાજર ન્યુક્લિયસ સંખ્યા કેટલી છે તો કે કેટલા r બન્યા છે તો સિમ્પલ છે આ 4n0 છે એમાંથી n0/4 હજી વધ્યા તો જે બાકીના જેટલા ક્ષય થઈ ગયા એ r બની ગયા આવી રીતે આમાં n0 હતા અને એમાંથી n0/4 થઈ ગયા બરાબર કેટલા થઈ ગયા n0/4 થઈ ગયા તો એટલા જ વધ્યા છે બરાબર અવિભાજિત તો બાકીના તો શું થઈ ગયા ક્ષય થઈ ગયા તો તમે ડાયરેક્ટ એવું વિચારી શકો કે r માં ન્યુક્લિયસ સંખ્યા કેટલી છે તો પહેલા તો p માંથી કેટલા બન્યા તો કે પહેલા એટલા હતા ને એટલા હવે વધ્યા मतलब ક્ષય કેટલા થયા તો 4n0 - n0/4 અને q માંથી કેટલા છે તો કે n0 પહેલા હતા ને હવે n0/4 વધ્યા મતલબ કયા ક્ષય થઈ ગયા કેટલા તો n0 - n0/4 જેટલા ચાલો જોઈ લો તો આ કેટલા થાય ચોકે ચોકે 16 16 માંથી 1 જાય તો 15 તો 15 n0 ના છેદમાં 4 + 4 * 4 4 માંથી 1 જાય તો 3n0/4 એટલે કેટલા થાય આધાર છેદ સરખો છે એટલે ઉપર આપણે સરવાળો કરીએ કે 15 16 17 18 n0/4 તો આને 2 * 2 = 4 9 * 2 = 18 એટલે આ વધે 9 n0/2 આવું કઈ આપ્યું છે આન્સરમાં 9 n0/2 મતલબ 17/3 તો આમાં તમને ખબર પડી ગઈ છે હું કહેવા માંગે છે એમ સમજાય છે કે હું કહેવા માંગે છે સમય પૂરો થઈ જાય તરત ને તરત આમાં એવું કહેવા માંગે છે જો એવું કીધું છે કે p નો અને q નો અર્ધાયુષ્ય આપણને આપેલા છે p ના શરૂઆતમાં 4n0 છે અને q ના શરૂઆતમાં n0 છે અણુઓ બરાબર અને p અને q એ બંને ક્ષય થયા પછી કયા બને છે r બને છે बराबर। तो આવું કંઈક છે। તો આપણને એવું કીધું છે કે બંનેમાં જ્યારે ન્યુક્લિયસની સંખ્યા સમાન થાય ને એ સમયે R માં હાજર ન્યુક્લિયસની સંખ્યા શોધો, બરાબર, આવું આપણને કીધું છે। તો આપણે શું કર્યું, તો આપણે જોઈ લીધું કે બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન ક્યારે થાય છે, બરાબર। તો આપણે શું કર્યું, તો કે t બરાબર 0 એટલા હતા। તો આનું પહેલું અર્ધાયુષ્ય પૂરું થઈ જાય, કારણ કે એનો 1 મિનિટ છે। તો પહેલું અર્ધાયુષ્ય પૂરું થાય એટલે અડધા ન્યુક્લિયસ થઈ ગયા, બીજું એ અડધા થઈ ગયા, ત્રીજા એ પાછા અડધા થયા, ચોથા એ પાછા અડધા થયા। આનું અર્ધાયુષ્ય કેટલું છે, ક્યુ નું 2 મિનિટ। તો એનું દર 2 મિનિટે અડધા થાય। તો આનું પહેલી 0 હતા ત્યારે n0 હતા, તો 2 મિનિટે n0/2, 4 મિનિટે n0/4। તો આ n4 મિનિટે શું થાય છે, બંનેના ન્યુક્લિયસ સંખ્યા સરખી થાય છે। તો 4 મિનિટે સરખી થતી હોય તો હવે આપણે એ શોધવાનું છે કે આ સમયે કેટલા r બન્યા, તો કેટલા બન્યા હોય, તો પહેલા 4 હતા અને હવે n0/4 વધ્યા, તો બાકીના જેટલા 6 થયા એ r બની ગયા છે। એવી રીતે q માં n0 પહેલા હતા ને આ એટલા બની ગયા, તો આટલામાંથી આમાંથી આ કાઢ નાખો તો શું વધે, જેટલા હોય એ r હોય। તો ટૂંકમાં આનો r, આમાંથી બનેલા r પ્લસ આમાંથી બનેલા r, બંનેનો સરવાળો કરો એટલે તમને શું મળી જાય, કુલ બનેલા r જે છે અણુ એની સંખ્યા। ક્લિયર છે? અને આ રીતે તો તમને ખબર પડી ગઈ કઈ રીતે કરાય એમ। હવે તમારે આ રીતે કરવું હોય તો એમાં કઈ બહુ મોટી વાત નથી, બરાબર। પહેલું સૂત્ર યુઝ કરી લેવાનું, n બરાબર n0/2n। આ સૂત્ર યુઝ કઈ રીતે કરીએ કે આવડવા યુઝ, તો આને તમારે શું કરવું પડે, જો n બરાબર n0/2n છે, આ પણ વાપરી શકો અને પેલું બી વાપરી શકો, n બરાબર n0e−λt, બે વાપરી શકાય। કેમ, તમારે શું કરવાનું છે કે p ની માટે વાત કરો ત્યારે n0 કેટલા છે, 4n0, બરાબર, અને n હમણાં ની ગણતા, અને q ની વાત કરો ત્યારે કેટલા છે, n0, તો n0/2n। હવે એ બે ને શું કરવાના, તમે ડાયરેક્ટ સરખાવી ગયો, બરાબર, કે તો શું થાય 4n0/2n, અને આ બાજુ શું આવે, તો કે n0/2n, બરાબર। p નું હોય આ ન્યા અર્ધાયુ 1 મિનિટ મૂકવો પડે, n એટલે શું છે t/τ, બરાબર, આવું t/τ એટલે કે અર્ધાયુ। તો એમાં જે અર્ધાયુ છે આ બાજુ મૂકો, એમાં 1 મૂકવાનું, આ બાજુ મૂકો એમાં 2 મૂકવાનું, તો એ થઈ જાય। ઇન શોર્ટ તમારે આ બંનેના ન્યુક્લિયસ સંખ્યાથી એ સરખાવી શકો તો પણ આન્સર આવી જાય, ને આજે તમને t મળી જાય પછી। તો આ રીતે સેમ જ મેથડ છે, ક્લિયર? તો તમે એ મેથડથી કરી શકો છો, એમ તેનાથી કરી શકો છો। અને એના પછી આપણે હવે છે એમસીક્યુ, પણ હવે આપણો સમયની આપણી પાસે ઓછો પાબંધી છે, બરાબર। 30 મિનિટના લેક્ચર બનાવીએ તો સારું એવું મને કોમેન્ટ સેક્શનમાંથી જાણવા મળ્યું છે, બરાબર। અમુક બાળકો કહે છે કે લેક્ચર નાના હોય તો સારું, બરાબર, કોઈ વાંધો નહીં। હવે આપણે તો તમને આ રીતે એમસીક્યુ ખબર પડી ગયા છે, બરાબર, સમજાઈ ગયા છે એવું માનું છું। અને આગળના જે એમસીક્યુ છે એ સોલ્વ કરતા રહેજો, ઓકે? ચાલો તો આજે રજા લઈએ। જય હિન્દ, જય ભારત।